જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોને આવકારું છું મિત્રો આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝનો અભ્યાસ કરી રહ્યા છીએ જે લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો આપણે રોજ એક ટેબલનો અભ્યાસ કરીએ છીએ અને તમે પણ સમજી શકો છો કે એ ટેબલો બધા કેટલા ઉપયોગી છે મારે તમને આવા પચાસેક ટેબલોનો અભ્યાસ કરાવવાનો છે કે જેથી કરીને તમે કાયદો આ ટેબલના માધ્યમથી તૈયાર કરી શકો એ ચાહે આઈપીસી હોય સી હોય કે એવિડન્સ એક્ટ હોય તો આજે આપણે આવા જ એક નવા કન્સેપ્ટ સાથે મળ્યા છીએ મિત્રો જે પણ આપણને આવનારી લોકરક્ષક તથા પીએસઆઈ ની ભરતી માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે મિત્રો તો કે આપણે શરૂ કરવું છે આજનું સેશન પણ વાત કરીએ મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરની તો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરના માધ્યમથી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકો છો અને એ પણ તમારા અનુકૂળ સમયે જેના માટે મિત્રો યુવા કરિયર એકેડમી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં તમને દરેક ગુજરાત સરકાર દ્વારા લેવાનાર દરેકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના વિડીયો કોર્સ ઉપલબ્ધ છે અને સાથે સાથે મિત્રો તમને વિષય વાઇઝ કોર્સ પણ અહીંયા ઉપલબ્ધ થશે તો આ કોર્સ પેકેજ અને યુવા કરિયર એકેડેમી દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશેની માહિતી મેળવવા માટે મિત્રો તમે એકેડેમીના કોન્ટેક્ટ નંબર નેવું સોળ એસી એસી અઢાર પર પણ અમને વાત કરી શકો છો તો મિત્રો આજે વાત કરવી છે આપણે આપણા એક અગત્યના આવા ટેબલની ટેબલ નંબર સાત આપણે સાતમા ટેબલ સુધી પહોંચી ગયા છીએ જો મિત્રો તમે નવા હો તો તમારે યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે એ પણ ભૂલ્યા વગર અને આ જ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પહોંચાડવાની છે જેથી એ લોકોને પણ આનો લાભ મળે તો જોઈએ મિત્રો કે ટેબલ સાતમાં આપણે કેવી માહિતી જોઈશું તો કે ટેબલ સાતમાં મિત્રો આપણે પ્રકારો અથવા તો રીત વિશેની માહિતી જોઈશું જેમાં પણ વિશે આઈપીસીના જ આપણે લીધેલા છે આપણે અગાઉ પણ એક ટેબલમાં મિત્રો આવો અભ્યાસ કર્યો હતો જેમાં પણ આપણે ઓછા અને વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવી હતી કે જે આંકડાકીય સવાલો તમને લોકરક્ષક અને પીએસઆઈમાં પૂછાય છે એ આંકડાકીય સવાલો આધારિત આજે આપણું આ બીજું ટેબલ છે આમ સાતમું ટેબલ પણ આંકડાકીય માહિતીના આધારિત આ બીજું ટેબલ છે મિત્રો ખાસ ટેબલનો અભ્યાસ કરજો ખૂબ જ અગત્યના છે એ જ લીધા છે નકામું એકેય ટેબલ નથી અને આમાં કોઈ અગત્યનું નહીં આ જે છે એ બધું અગત્યનું છે

તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ગુનો બનવાના કેટલા તબક્કા છે તો કે ચાર ચાર તબક્કા 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 છે છે કેટલા ભાઈ ઈરાદો તૈયારી પ્રયત્ન ગુનો ઈરાદો તૈયારી પ્રયત્ન ગુનો ગુનો બનવાના ચાર તબક્કા ઈરાદો તૈયારી પ્રયત્ન ગુનો ઈરાદો એ ગુનો બનતો નથી તૈયારી અંશતઃ ગુનો બને પ્રયત્ન એ હંમેશા ગુનો બનશે અને આખરી તબક્કો છે ગુનો તો તમે મિત્રો તૈયારીને અંશતઃ ગુનો ગણો છો શા માટે અંશતઃ જો અહીંયાથી પણ પ્રશ્ન નીકળી શકે એટલા માટે તમારી એક મિનિટ લેવી છે વધારે નહીં તો કે તૈયારી અંશતઃ ગુનો શા માટે છે તો કે તમે જ્યારે કોઈ ફટાકડા લઈને નીકળો છો મિત્રો ચાંદલિયા હોય કે અન્ય કોઈ પણ ફટાકડા હોય જેવાળીમાં ફોડતા પૂછે કે સાહેબ દિવાળી આવે છે તો અહીંયા ફટાકડા લેવા માટે ગયો તો હવે ઘરે જાઓ છું હવે આ જ સ્થાને મિત્રો તમે ટાઈમ બોમ્બ લઈને આવતા હોય એ કે ફોર્ટી સેવન લઈને આવતા હોય તો અને પોલીસે પકડ્યા હોય તો તમે ત્યાં શું એવું કહેશો સાહેબ દિવાળી આવે છે પણ આપણે દિવાળીમાંય હોળી હમણાં તાજેતરમાં ગઈ ને તો ત્યાં આવું કહી શકતા નથી કારણ તો કે એવી શું બનશે ગુનો બનશે 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 એવી શું ગુનો ગુનો તો બનવાના કેટલા તબક્કા છે ભાઈ ચાર તબક્કા ઈરાદો તૈયારી પ્રયત્ન અને ગુનો ત્યારબાદ જોઈએ મિત્રો મિલકતના પ્રકારો તો કે મિલકતના કેટલા પ્રકારો મુખ્ય બે પ્રકારો મુખ્ય બે પ્રકારો કયા કયા જે જમીન એને સાથે મૂળભૂત સ્વરૂપે નથી જોડાય તેને કેવી મિલકત કહેવાય જંગમ મિલકત કહેવાય કે જેની વ્યાખ્યા ભારતીય દંડ સંહિતા કલમ બાવીસ માં આપવામાં આવી છે કઈ કલમમાં આપી છે ભાઈ કલમ બાવીસમાં કેટલા પ્રકારો છે મિલકતના બે પ્રકારો જંગમ અને સ્થાવર ચોરી હંમેશા જંગમ મિલકતની સાથે સ્થાવરની ક્યારેય ન થાય કોઈ તમારા ઘરમાંથી ટીવી લઈ જઈ શકે કોઈ તમારા ઘરના રૂમને લઈ જઈ શકતું નથી તમારે ભાવ ક્યાંયથી ગામડામાંથી ભાવનગર રહેવા આવવું હોય મિત્રો તો તમે આવી શકો તમારી સાથે જે સામાન હોય ટીવી હોય કે અન્ય કોઈ હોય એ સામાન તમે લાવી શકો જેને હેરવી ફેરવી શકાય શું તમે તમારા મકાનને ત્યાંથી લઈ અને ભાવનગરમાં મૂકી શકો ન મૂકી શકો

કેદ મિલકત જપ્તી દંડ શિક્ષાના કેટલા પ્રકારો ભાઈ પાંચ પ્રકારો મૃત્યુદંડ આજીવન કેદ કેદ મિલકત જપ્તી દંડ શિક્ષાના પાંચ પ્રકારો કલમ ત્રેપન માં વર્ણવેલા છે ત્યારબાદ કેદના કેટલા પ્રકારો છે ભાઈ કેદના કેટલા પ્રકારો છે આપણે શિક્ષાના પાંચ પ્રકારો છે એમાં ત્રીજું નામ હું બોલ્યો તો કેદ ત્રીજું નામ કેદ બોલ્યો તો એ કેદના કેટલા પ્રકારો તો કે કેદના કેટલા પ્રકારો થયા પાછા બે પ્રકારો શિક્ષાના પાંચ પ્રકારો કેદના બે પ્રકારો એ બે કયા કયા તો કે સાદી કેદ અને સખત કેદ કે જે સાદી કેદ એટલે તો કે જેમાં મજૂરી કામ ન કરવામાં આવતું હોય અને સખત કેદ એટલે જેમાં મજૂરી કરાવવામાં આવતી હોય અને એનું તમને વેતન ચૂકવવામાં આવતું હોય તો કેદના બે પ્રકારો સાથે જોઈએ મિત્રો દુષ્પ્રેરણની રીત તો કે દુષ્પ્રેરણની મુખ્ય ત્રણ રીતો છે સીધી ઉશ્કેરણીથી દુષ્પ્રેરણની મુખ્ય ત્રણ રીતો દુષ્પ્રેરણની વ્યાખ્યા મિત્રો ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો સાતમાં કરવામાં આવી છે કઈ કલમમાં કરી છે ભાઈ ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો સાતમાં કે એટલે શું તો કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગુનો કરવા માટે ચડાવે છે ઉશ્કેરણી કરે ટૂંકમાં કોઈની કાન ભંભેરણી કરવી એટલે શું દુષ્પ્રેરણ ક્લિયર થાય છે ભાઈ તો દુષ્પ્રેરણની ત્રણ મુખ્ય રીતો છે સીધી ઉશ્કેરણીથી હોય મદદગારી થી પણ થઈ શકે અને કાવતરું રચીને પણ દુષ્પ્રેરણ થઈ શકે અન્ય પણ હોઈ શકે ફરજચૂકથી પણ દુષ્પ્રેરણ થઈ શકે પણ મુખ્ય ત્રણ રીતો છે ત્યારબાદ મિત્રો કાયદાને અમાન્ય અપમૃત્યુની રીત કેટલી છે કાયદાને અમાન્ય અપમૃત્યુ જો કાયદાને માન્ય અપમૃત્યુ કાય અને કાયદાને અમાન્ય અપમૃત્યુ આનો પણ મિત્રો અભ્યાસ કરવો જરૂરી છે આપણે પ્રકરણ સોળ શરીર સંબંધી ગુનાઓનો અભ્યાસ કરીએ તો એમાં આનો સમાવેશ થાય મિત્રો મહારાજ કાયદાના વિડીયો કોર્સની અંદર મિત્રો મેં તમને આના વિશેની માહિતી આપી છે એ માહિતી તમે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદરથી વિડીયો કોર્સ પરચેસ કરીને ખૂબ જ ડીપમાં ખૂબ જ ડીપમાં મિત્રો એક એક કલમ એક એક કલાકનો અભ્યાસ કરાયો છે અહીંયા બસો નવ્વાણું ને ત્રણસો જેવી કલમોમાં તો તમે એનો પણ મિત્રો લાભ લઈ શકો છો તો કે કાયદાને અમાન્ય આપ મૃત્યુની કેટલી રીતો છે પાંચ રીતો છે કાયદાને ને અમાન્ય અપમૃત્યુની કેટલી રીતો છે ભાઈ તો કે પાંચ રીતો આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોઈએ અફરણના પ્રકારો કલમ ત્રણસો ઓગણસાહ કલમ ત્રણસો કેટલા પ્રકારો છે ભાઈ બે પ્રકારો સોરી પાંચ નહીં અપહરણના કેટલા પ્રકારો છે બે પ્રકારો આપવામાં આવ્યા છે કાયદાને ને અમાન્ય અપમૃત્યુ રીત પાંચ છે પણ અફરણના કેટલા પ્રકારો છે બે પ્રકારો છે અને એ બે પ્રકારો કયા કયા તો તમને ત્રણસો ઓગણસાહીઠ માં એવી સ્પષ્ટતા કરી છે કે અપહરણ એ બે પ્રકારે થઈ શકે બે રીતે થઈ શકે ત્યારબાદ એવું કીધું કે ભારતમાંથી અપહરણ શું કીધું ભાઈ ભારતમાંથી અપહરણ અને ત્રણસો એકસઠમાં વાલીપણામાંથી અપહરણ એક ભારતમાંથી અને બીજું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ ત્યારબાદ જોઈએ મિત્રો ઘરફોડની રીત ઘરફોડની વ્યાખ્યા તમને ઇન્ડિયન પિનલ કોડ કલમ ચારસો પિસ્તાલીસ માં આપી છે અને ઘરફોડ છ રીતો એ થઈ શકે આપણી કાયદાની બુકની અંદર મિત્રો આ છ રીત ખૂબ વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે તમે યુવા કરિયર એકેડેમીના નેવું સોળ એશી એસી અઢાર પર સંપર્ક કરીને આ બુકને ઘરે બેઠા પણ મેળવી શકો સાથે અમારી એકેડેમી દ્વારા પ્રકાશિત તમામ વિષયોના પુસ્તકોને પણ તમે ઘરે બેઠા મેળવી શકશો તો મિત્રો અહીંયા આપણે જોયું પ્રકારો અથવા તો રીત વિશે જેમાં ગુનો બનવાના તબક્કા કેટલા જોયા ચાર જોયા મિલકતના પ્રકારો કેટલા જોયા બે જોયા જંગમ અને જંગાવર સંદર્ભે શિક્ષાના પ્રકારો આપણે પાંચ જોયા કેદના બે જોયા દુષ્પ્રેણની ત્રણ રીતોની વાત કરી કાયદાને ને માન્ય અપમૃત્યુ પાંચ છે અપહરણના બે પ્રકારો અને ઘરફોડની છ રીત છે તો અહીંયા થી પણ મિત્રો આપણને આંકડાકીય સવાલ પૂછાઈ શકે તો તમે સમજી શકો છો કે આ ટેબલ તમારા માટે કેટલું મહત્ત્વનું બની રહેશે મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ ટાઈમ પણ તમે આ જ લેક્ચર સિરીઝનો લાભ મેળવવા માટે યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો સાથે નોટિફિકેશન બટન ઓન કરી દેશો અને જો તમને મિત્રો આ વિડિયો લેક્ચર ગેમાં હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રો સુધી તો ચોક્કસથી તમે પહોંચાડશો એવી અપેક્ષા છે અને સાથે જ મિત્રો આ વિડિયો તમામ વિડીયો લેક્ચરને પીડીએફ સ્વરૂપે મેળવવા માટે યુવા કરિયર એકેડેમી ભાવનગરની ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી લેશો જેથી કરીને તમને આ બધા વિડિયો લેક્ચર તેમજ આની સાથે અન્ય અવનવું ઘણું જીકે કે તમને જાણવા મળશે મિત્રો તો મળીએ આવતીકાલે એક કાયદાના નવા કન્સેપ્ટ સાથે આવા જ રોચક તથ્ય સાથે ત્યાં સુધી તમે આનું રિવિઝન કરી લેશો અને સાથેને સાથે મસ્ત તૈયારી કરતા રહેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત